ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે આપણે ભણીશું હિન્દી તો હિન્દીનો બધા લીથો કાઢી અને પેજ નંબર સાત કયું પેજ આપણે આજે કરવાનું છે તો કે પેજ નંબર સાત હવે આપણે ગયા લેક્ચરમાં છ નંબરના પેજ ઉપર ખ કે જે આપણે હિન્દીમાં ખ છે એ કઈ રીતના લખાય એ આપણે શીખ્યા પછી જે આપણે હોમવર્ક આવે છે એમની અંદર પણ તમે લોકોએ ખની પાંચ પાંચ લાઇન છે લખી જ લીધી હશે અને હવે આપણે આજે કરીશું ગ કયો મૂળાક્ષર આપણે કરીશું તો કે ગ સે ગમલા ગમલા એટલે કુંડું કે જે કુંડું હોય એમની અંદર આપણે ફૂલ છોડ છે તુલસી જે છે જે આપણે વાવતા હોઈએ એમને હિન્દીમાં કહેવાય ગસે ગમલા ગમલા એટલે કુંડું તો આપણે સૌથી પહેલાં જોઈએ તો કે પઢો ઓર લીખો મતલબ કે વાંચો અને લખો જુઓ જે આપણે ગ ગણપતિનો ગ ગુજરાતીમાં છે એ આપણે આ રીતના કરીએ છીએ અને હિન્દીમાં આ રીતના ગ કરવાનો છે કે જે આ વળાંકો હોય આપણે ગુજરાતીમાં જે ગ કરીએ છીએ એમનો જે પહેલો આ રીતના આપણે રાઉન્ડ જેવું કરતા હોય છે અને હિન્દીમાં આ રીતના સ્ટ્રેટ મતલબ કે સીધી લીટી કરવાની છે અને બાજુની લીટી છે એ તો આપણે આ ગમાં પણ જે રીતના કરીએ છીએ એ જ રીતના આમાં કરવાની છે પણ આપણે જ્યારે હિન્દી મૂળાક્ષર લખીએ ત્યારે ઉપર લીટી કરવાની હોય એટલે ક્યારે હિન્દીમાં તમારે ઉપર લીટી કરતાં ભૂલવાનું નહીં તો મેં તમને કીધું એમ કે ગસે ગમલા શું યાદ રાખવાનું ગસે ગમલા ગમલા એટલે કુંડું તો આપણે બાજુમાં જુઓ કે ગમલા હિન્દીમાં લખેલું છે સૌથી પહેલો ગ પછી એમની બાજુમાં મ અને એમની બાજુમાં લા ગમલા હવે નીચે જુઓ તો કે પેલો જે ગ છે એ આપણને ડોટ્સ વાળો આપેલો છે મતલબ કે ટપકા ટપકા આપેલા છે તો એમની ઉપર બધાએ ઘૂંટી લેવાનું છે શું કરવાનું છે તો કે જે ડોટ્સ આપેલા છે એમની ઉપર આ રીતના ઘૂંટી લેશું આપણે તો પહેલો જે ગ છે એ આ રીતના ઘૂંટી લઈએ એટલે ગ મ શું થઈ ગયો જે ઉપર શબ્દ લખેલો છે એ રીતના નીચે ગમલા અને જુઓ ગુજરાતીમાં લખેલું છે કે ગમલા એટલે કુંડુ શું થાય ગમલા એટલે કુંડુ હવે આપણે નીચેની લાઈન જોઈએ તો કે ગ ઉસ પર રાઉન્ડ બનાવો શું સૂચના આપેલી છે કે ગ શોધી તેના ઉપર રાઉન્ડ બનાવો એટલે કે જે આપણે બધા લેક્ચરમાં હમણાં કરીએ છીએ કે અહીંયા આપણને શબ્દો આપેલા હોય છે એમાંથી ઉપર સૂચના પ્રમાણે ગ શોધવાનો છે શું શોધવાનું છે હિન્દીમાં ગ તો આપણે પહેલેથી જ અહીંયાથી જોતું જવાનું કે પહેલો શબ્દ છે એ છે ગ શું છે તો કે ગ સે ગમલાનો ગ તો આપણે એમની ઉપર બધાએ રાઉન્ડ કરવાનું છે આ રીતના બધા ગ ઉપર રાઉન્ડ કરી લેશે હવે એમની બાજુમાં આપણે બીજો શબ્દ જોઈએ તો ત શું છે તો કે ત તો એ આપણે છોડી દેસુ કારણ કે ગ હોય એમની ઉપર જ આપણે રાઉન્ડ કરવાના છે હવે બાજુમાં જુઓ તની બાજુમાં છે સ શું છે તો કે સ તો એમની ઉપર આપણે રાઉન્ડ કરવાનું નથી હવે સ છે એમની બાજુમાં છે ન શું છે તો કે ન તો એ પણ આપણે છોડી દેસુ અને ન પછી બાજુનો શબ્દ છે ગ શું છે તો કે ગ તો આપણે સૂચના પ્રમાણે ગ હોય એમની ઉપર બધાને રાઉન્ડ કરવાનું છે એટલે અહીંયા ગ છે તો આપણે એમની ઉપર આ રીતના રાઉન્ડ કરી લેશું ગસે ગમલા ગમલા એટલે કુંડું હવે એમની બાજુમાં છે ક તો ક છે એ પણ આપણે છોડી દેશું અને ક ની બાજુમાં છે ગ શું છે તો કે ગ તો આપણે ગ ઉપર રાઉન્ડ કરવાનું છે એટલે બધા અહીંયા ગ ની ઉપર રાઉન્ડ કરી લેશે એટલે પેલી લાઈનમાં પેલો છે પછી અહીંયા વચ્ચે એક ગ છે અને છેલ્લો તો ત્રણ જે ગ આપેલા છે એમની ઉપર બધાએ રાઉન્ડ કરવાનું છે હવે જુઓ નીચે આપણે બીજી લાઈન જોઈએ તો લ લેલો શબ્દ છે લ તો એમને આપણે છોડી દેસુ અને એમની બાજુમાં છે ગ શું છે લ ની બાજુમાં તો કે ગ છે તો આપણે ગ ઉપર રાઉન્ડ કરવાના છે એટલે આપણે અહીંયા ગ છે એમની ઉપર રાઉન્ડ કરી લેવાનું છે અને ગ છે એમની બાજુમાં છે બ શું છે બ તો બ ઉપર આપણે કાંઈ કરવાનું છે નહીં હવે બ ની બાજુમાં છે ગ શું છે તો કે ગ છે તો ગ ઉપર બધા રાઉન્ડ કરી લેશે કારણ કે આપણે આ પેજ ઉપર જે શબ્દ આપેલા છે એમાંથી ગ સુધી એની ઉપર રાઉન્ડ કરવાના છે એટલે જેટલા ગ હોય એમની ઉપર બધાએ રાઉન્ડ કરવાનું છે હવે ગ ની બાજુમાં છે ય શું છે તો કે ય તો ય ઉપર આપણે કાંઈ કરવાનું છે નહીં એટલે યની બાજુનો શબ્દ જોઈએ તો ગ શું છે ગ તો ગ ઉપર આપણે રાઉન્ડ કરી લેશું આ રીતના ગ સે ગમલા આ રીતના બોલતું પણ જવાનું બધાએ સે ગમલા ગમલા એટલે કુંડું અને છેલ્લો શબ્દ છે ખ શું છે તો કે ખ છે તો ખ ઉપર આપણે કાંઈ કરવાનું છે નહીં એટલે એક બે અને ત્રણ પેલી લાઈનમાં ગ છે અને નીચેની લાઈનમાં પણ ત્રણ ગ છે એ બધાની ઉપર રાઉન્ડ કરી લેવાના છે જેટલા ગ આપેલા છે એમની ઉપર રાઉન્ડ કરવાના છે હવે આપણે નીચે જોઈએ તો કે પઢો એટલે કે વાંચો શું છે તો કે ગ ગમને શું કહેવાય ગ સે શું થાય સે ગમલા ગમલા એટલે કુંડું શું થાય ગમલા એટલે કુંડું હવે બીજું આપણે જોઈએ તો કે રંગ ભરો મતલબ કે રંગ પૂરો શું કીધું છે રંગ પૂરવાના છે કે જે અહીંયા આપણને ગ આપેલો છે આ રીતના ગ લખેલો છે એમાં વચ્ચે તમારે કલરિંગ કરવાના છે આ ગ છે એમની અંદર કલર પૂરવાનો છે અને એમની બાજુનું આપણે જોઈએ કે બિંદુઓ કો મિલાવો મતલબ કે ટપકાને જોડો કે અહીંયા ડોટ્સ કરી અને ગ આપેલો છે તો આપણે ડોટ્સની ઉપર બધા ટપકા છે એમને જોડીને ગ છે એ પૂરો કરવાનો છે તો આ રીતના જે ટપકા ટપકા આપેલા છે એમની ઉપર બધા ઘૂંટી લેશે અને આજે આપણે કયો શબ્દ શીખ્યા તો કે ગ સે ગમલા ગમલા એટલે શું થાય કુંડુ તો આ રીતના જે ડોટ્સ આપેલા છે એ જોડી અને બધાએ ગ બનાવવાનો છે જે વચ્ચે કલર પૂરવાના છે અહીંયા ટપકા જોડી અને ગ છે એ કમ્પ્લીટ કરવાનો છે અને હવે આપણે નીચે જોઈએ તો કે પઢો ઓર લીખો શું કીધું છે કે પઢો ઓર લીખો મતલબ કે વાંચો અને લખો વાંચો અને લખો તો પેલો છે ગ શું છે તો કે ગ હવે એમની બાજુમાં જોઈએ તો ડોટ્સવાળા એક બે અને ત્રણ ગ આપેલા છે ટપકા ટપકા કરીને આપણને પેલી લાઇનમાં ત્રણ ગ આપેલા છે તો આપણે એ ડ જે ગ છે એમને ટપકા જે જોડી અને આપણે ગ છે એ બનાવાનો છે આ રીતના ગ સે ગમલા ગમલા એટલે કુંડું જ્યારે આપણે ગ લખીએ ત્યારે બોલવાનું છે ગ સે ગમલા ગમલા એટલે કુંડું પાછો એમની બાજુમાં બીજો ગ આપેલો છે તો એ પણ આપણે ટપકા આ રીતના જોડી લેશું જેથી કરીને એકદમ સરસ ગ બની જશે ગ સે ગમલા ગમલા એટલે કુંડું શું થાય ગમલા એટલે કુંડું હવે એમની બાજુમાં ત્રીજો પણ ગ આપણને ટપકા કરીને આપેલો છે તો એમની ઉપર આપણે આ રીતના લીટી કરી લેશું જેથી કરીને સરસ મજાનો ગ બની જાય તો ગ સે ગમલા ગમલા એટલે કુંડું હવે બાજુમાં બે બોક્સ આપેલા છે ત્યાં આપણે જાતે ગ લખવાનો છે શું કરવાનું છે જાતે ગ લખવાનો છે તો બધા ડાયરેક મેં તમને બધા લેક્ચરમાં કહું છું એમ કે ડાયરેક્ટ લીથામાં લખવાનું નથી પહેલાં તમને ગ છે એ રફ નોટમાં પ્રેક્ટિસ કરવાની એકદમ પરફેક્ટ ગ લખતા આવડી જાય પછી તમારે લીથામાં લખવાનો છે એક પેજ પહેલાં બધાએ નોટબુક્સમાં લખી લેવાનો જેથી કરીને લીથામાં તમારે ચેકવું પડે નહીં સરસ મજાનો ગ છે એ બનાવતા આવડી જાય તો ગ સે ગમલા ગમલા એટલે શું થાય કુંડું સે ગમલા ગમલા એટલે કુંડુ તો અહીંયા આપણી જે પીલી લાઈન છે એ પૂરી થાય છે હવે આપણે બીજી લાઈનમાં એક જે ગ છે એ લખીને આપેલો છે હવે બે ગ છે બાજુમાં જે બે છે એ ટપકા કરીને આપેલા છે તો જે આપણને ડોટ્સ કરીને આપેલા છે એમની ઉપર બધા ઘૂંટી અને સાથે સાથે જ્યારે આપણે અને લખીએ ત્યારે બોલવાનું છે ગ ગસે ગમલા ગમલા એટલે કુંડુ ગમલા ગમલા એટલે કુંડુ અને ત્યાર પછી એમની બાજુમાં હજુ એક ગ છે આપણે દોટ તો એ ઘૂંટવાનું છે અને બોલવાનું છે ગ સે ગમલા ગમલા એટલે કુંડું ગમલા એટલે કુંડું હવે અહીંયા જે ત્રણ બોક્સ છે એમાં જાતે ગ લખવાના છે બધાએ એટલે અહીંયા મેં તમને કીધું એમ કે ડાયરેક કોઈએ લીથામાં લખવાનું નથી બુક્સ બુક્સની અંદર એક પેજ છે લખી લેવાનું ત્યાર પછી તમારે લીથામાં લખવાનું છે જેથી કરીને ભૂલ થાય નહીં તો ગ સે ગમલા ગમલા એટલે કુંડુ ગ સે ગમલા ગમલા એટલે કુંડું હજુ એક આપણે અહીંયા લખવાનો છે બીજી લાઈનમાં તો ગ સે ગમલા ગમલા એટલે કુંડું ગ સે ગમલા ગમલા એટલે કુંડું અને હવે જે આપણને નીચે ત્રીજી લાઈન આપેલી છે જે છેલ્લી લાઈન આપેલી છે એમાં એક ગ છે એ લખીને આપેલો છે અને બાજુમાં એક છે એ આપણને ડોટ્સ વાળો આપેલો છે તો જે ટપકા કરી અને ગ આપેલો છે એમની ઉપર બધા છે ઘૂંટી લેશે આ રીતના ગ અને ગે ગમલા ગમલા એટલે શું થાય કુંડું ગમલા એટલે શું થાય કુંડું હવે બાકીના જે ચાર ગ છે એ જાતે લખવાના છે અને ગ તો તમને બધાને ફટાફટ આવડી જશે કારણ કે જે પેલો આપણે ગુજરાતીમાં ગ કરીએ છીએ એ મુજબ જ છે પણ મેં તમને કીધું એમ કે સ્ટ્રેટ આમ લીટી કરી અને પછી વળાંક કરવાનો છે અને ઉપર લીટી ભૂલ્યા વગર ઉપર લીટી કરવાની છે કારણ કે હિન્દીમાં આપણે જ્યારે કાંઈ પણ શબ્દ હોય કે વાક્ય હોય એ લખીએ ત્યારે ઉપર લીટી કરવામાં આવે છે એટલે આ રીતના લીટી કરી અને વ્યવસ્થિત ગ લખવાનો છે અને ખાસ કે જ્યારે આપણે લખીએ ત્યારે બોલતું જવાનું છે કે જેથી કરીને તમને પૂછવામાં આવે કે ગ સે તો તમે શું આરામથી બોલી શકો કે ગ સે ગમલા ગમલા એટલે કુંડુ જે રીતના આપણે ગુજરાતીમાં મૂળાક્ષર છે અંગ્રેજીમાં એ સીડી છે આપણે ઉચ્ચાર અર્થ સાથે યાદ રાખતા હોય એ રીતના હિન્દીમાં પણ આ એમના ઉચ્ચાર અને અર્થ જ છે કે ગ સે ગમલા ગમલા એટલે કુંડુ તો અહીંયા આપણું જે સાત નંબરનું પેજ છે એ પૂરું થાય છે તો મેં તમને કીધું એમ કે બધાએ વ્યવસ્થિત ટપકા કરીને જે ગ જોડવાનો છે એ ગ બનાવી લેશે પછી બાજુમાં કલર પૂરવાના છે એમાં સરસ મજાના મેં કીધું એમ કે લાઇટ લાઇટ અને બહાર ના નીકળે એ રીતના એ કલર પૂરવાના છે અને નીચે હિન્દીનો ગ લખવાનો છે પણ જ્યારે તમને પરફેક્ટ લખતા આવડી જાય પછી જ લીથામાં ગ છે એ લખવાનો છે નહીં તો તમે તમારો લીથો છે એ તમારે કેટલી બધી વાર ચેકવું પડે ભૂસો ઇરેઝ કરો ને પછી પાછો ગ લખો તો પેજ પણ તમારું ગુંદું થઈ જશે એના કરતાં પહેલાં તમારે નોટબુક્સમાં એક પેજ લખી લેવાનું અને પછી તમારે લીથામાં લખવાનું તો આજના લેક્ચરમાં બસ આપણે આટલું કરીશું ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ